વડોદરા શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર તારાજી સર્જાય છે, પરંતુ પાલિકા તંત્ર આજ દિન સુધી વાવાઝોડા અને વરસાદના કારણે પડી ગયેલા વૃક્ષો ખસેડવામાં નિષ્ફળ નીવડ્યું છે. ભારે વરસાદમાં સમગ્ર વડોદરા શહેર પાણીથી તરબોળ થઈ ગયું હતું, ત્યારે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. શહેરના ખાસવાડી સ્મશાન રોડ ઉપર એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થતા નજીકમાં આવેલા ગેરેજને ભારે નુકસાન કર્યું હતું. વૃક્ષ ધરાશાયી થયું તે દિવસથી વારંવાર પાલિકા તંત્રને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડથી લઈને વૃક્ષ કાપી જનાર કોન્ટ્રાક્ટર સુધી ગેરેજ સંચાલકે પાલિકાનો સંપર્ક કર્યો હોવા છતાં આજ દિન સુધી વૃક્ષ હટાવવામાં આવ્યું નથી. ગેરેજ પર પડેલા ધોતિંગ વૃક્ષના કારણે કેટલાક વાહનો પણ દબાઈ ગયા છે. વૃક્ષ ખસેડાયા બાદ ગેરેજમાં થયેલા નુકસાનનું આંકલન કરી શકાય છે, પરંતુ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને પૂરના સમયે થયેલી તારાજીમાંથી લોકોને ઉગારવાનો સમય મળતો નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. બહુચરાજી રોડ ખાસવાડી સ્મશાન આરજી જે ફ્લડ આવ્યો, ફ્લડમાં બહુ ભારે નુકસાન થયું, ત્યારનું આ ઝાડ પડેલું છે. ને ત્યારે આ ગૌરવ પંચાલનો નંબર આપ્યો, ફાયરમાં ફોન કર્યો હતો, એમનો નંબર આપ્યો, એમનો કોલ કર્યો તો એમને કીધું વોટ્સઅપ પર આના ફોટો નાખો. નોર્મલ પડ્યું હતું તો એમને ફોટા બી નાખ્યા, પણ એ લોકોને એમને કોઈ જવાબ આવ્યો નહીં. તો બીજા દિવસે 30/8 એની અરજી આપીને સિક્કો મરાયને રોજ ફોન કરું, સાહેબ મારો શેડ પડી જશે, આ ભારે નુકસાન છે, મશીનરી આ ગેરેજમાં ગાડીઓ બી ડૂબી ગઈ છે, નુકસાન છે, આ શેડ જશે તો મારે કોઈ સહાયતા નહીં રહે મારા પાસે કામ કરવાની. તો બી કોઈ આવ્યા નહીં, હમણાં બી હાલમાં જઈને આવ્યો તો બી કોઈ જવાબ આલા માણસ જ નથી થઈ કે હમણાં તો ટાઈમ નથી, વાર લાગશે એવું કહે છે આ ઝાડ કાપવા માટે. આખું શેડ બેહી ગયું છે ને, 3-4 લાખ રૂપિયાનું શેડ છે, બેહી ગયું છે. શું માંગણી છે હવે? શું એમાં સહાયતા મળશે? સરકાર શું હેલ્પ કરે? ઝાડ હટાવવાની માંગણી છે. ઝાડ અપાઈ આપ કપાઈને અમને આ છૂટું કરો તો અમે અમારું કાંઈ કામ કરીએ ના નુકસાનીનું. ફારૂક મોહમ્મદ અલી લબ્બેક.